नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती 18मो चैप्टर दुहा मुक्तक हायकु। आ जे चैप्टर छे हवे तमे विचारशो दुहा एटले शुं, मुक्तक एटले शुं, हायकु एटले शुं, तो एज तो आपणे भणवानुं छे, बराबर छे। तो सौथी पहेला तो हुं तमने ए वात कही दऊं के दुहा छे ई लोक साहित्यनी रचना कहेवाय, मतलब लोक साहित्य एनो साहित्य प्रकार छे, एटले के ए लोको द्वारा बोलायेलुं। मतलब આપણે અત્યારે શું હોય, જો ધારો કે મેં એક રચના કરી હોય તો મને એક એવો શોખ થાય કે ચાલો મારી રચના છે ને એ હું વોટ્સઅપમાં મૂકું, મારી રચના છે હું મારા સ્ટેટસમાં મૂકું, જેથી કરીને કોઈ એક વાંચે, એને લાઈક કરે, એને સબસ્ક્રાઈબ કરે, આવી આવી ઈચ્છાઓ હોય ને। પણ આ જે દુહા છે એ બહુ જ પહેલાં કોઈએ ગાયેલા, પણ એણે જ્યારે એને જ એ કાવ્યની એ દુહાની રચના કરેલી હોય, પણ એને કોઈ એવો શોખ નથી હોતો કે હું કોઈકને કહું, મારી પ્રખ્યાતિ થાય, એટલે પોતાની પ્રખ્યાતિ માટે થઈને એણે ગાયા હોય એવું હોતું જ નથી। તો આ જે દુહા છે ને એ કેવા હોય, કોઈએ કે ગાયા હોય, પણ આપણી પાસે કેવી રીતે આવ્યા છે, તો એ ગાયેલો દુહો કોઈ બીજાને ગમેલો છે તો એણે ગાયો, ત્રીજાને ગમેલો છે એને ગાયો, ચોથાને ગમેલો છે એણે ગાયું, એમ કરતાં 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 સાંભળતા સાંભળતા જ એ આપણી સમક્ષ અત્યારે અહીંયા છે। હવે એ જ રીતે એટલે એ લોક સાહિત્ય છે એના કોઈ કવિ નિશ્ચિત ન હોય, મતલબ કે ખબર જ નથી કે જ્યારે જે રચના થઈ તો એણે લખીને રાખ્યું જ નહીં કે આ મારી રચના છે, એટલા માટે થઈ દુહા જે છે એ લોક સાહિત્ય સ્વરૂપ છે એનું, એનો સાહિત્ય પ્રકાર જ લોક સાહિત્ય કહેવાય અને લોકો દ્વારા ગવાયેલું કહેવાય, બરાબર। એટલે દુહામાં કોઈ નિશ્ચિત કવિનું નામ ન કહી શકીએ। હવે જ્યારે તમને કોઈ પૂછે કે દુહા કોના દ્વારા, તો એમ કહી શકો કે લોકો દ્વારા ગવાયેલ, બરાબર। હવે મુક્તક, તો મુક્તક એટલે શું, તો મુક્તકનો અર્થ થાય મોતી। મોતી એટલે તો જેમ નાનું એક મોતી છે, જો એ માળામાં પરોવાઈ જાય તો માળા છે એ ખૂબ જ સુંદર લાગે, એવી જ રીતે મોતીનો અહીંયા મુક્તક એવું નામ શા માટે આપ્યું છે, તો એ ખૂબ જ નાનો વિચાર હોય ને, ખૂબ જ નાનો વિચાર, પણ એ નાના એવા એવી પંક્તિમાં, નાની એવી પંક્તિમાં ખૂબ મોટો સંદેશો આપણને આપી જાય છે, માટે એવા બનેલા જે છે એને મુક્તક કહેવાય અને મુક્તકમાંથી ખૂબ મોટો સંદેશો મળે છે, એટલા માટે તો આપણે એને મોતી એવું નામ કહ્યું છે મુક્તક। આવા મુક્તકો તમને સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા મળે, જેને આપણે સુભાષિત તરીકે નામ આપીએ છીએ, તો એ બધા મુક્તકો જ છે જે અહીંયા આપણી બુકમાં જે મુક્તક છે એ મુક્તક કોના દ્વારા રચાયેલ છે, તો ગીતાબહેન પરીખ દ્વારા રચાયેલ છે। તો ગીતાબહેન પરીખ એનો હું તમને ટૂંકમાં પરિચય આપું, તો 1929માં એમનું જન્મ છે, 1929 અને 2012 એમાં એનું અવસાન થયેલું છે। 1929 2012 વિચાર કરો, ઓહો કેટલું જીવ્યા। તો અને તેમણે કાવ્ય રચના કરેલી છે બે, કઈ કઈ, તો પૂર્વી અને ભીનાશ, એ બે બુક છે, કાવ્ય સંગ્રહ છે, જે એવી બે બુક હોય કે જેની અંદર ઘણા બધા કાવ્યો હોય, તો એક પૂર્વી બુક છે અને એક ભીનાશ બુક છે। તો આપણે અત્યારે બુકની અંદર જે મુક્તક આપ્યું છે એ શેમાંથી લેવામાં આવ્યું છે, તો પૂર્વીમાંથી, પૂર્વી કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવેલું છે। હવે આપણે વાત કરીએ તો હાઈકુની કરીએ, તો હાઈકુ એની એ એક સાહિત્ય પ્રકાર છે હાઈકુ। હવે એની વાત હું પછી કરું, પહેલાં હું તમને કહી દઉં કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ એમના એ હાઈકુ રચના કવિનું નામ છે, કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ, અને તેને આપણે ટૂંકમાં અથવા તો એનું ઉપનામ કહીએ તો ઉપનામ છે એનું સ્નેહરશ્મિ, સ્નેહરશ્મિ એવું એનું ઉપનામ એને આપેલું છે। તો એમનો જન્મ 1903 છે, એનું અવસાન 1993 છે।
ચીખલી જિલ્લો, બરાબર, ચીખલી ગામ છે અને જિલ્લો વલસાડ છે. તો ચીખલી ગામમાં તેમનો તે એ એમનું વતન છે. ઘણા વર્ષો સુધી અમદાવાદમાં આવેલી વિદ્યાવિહારના આચાર્ય તરીકે તેમણે કામ કરેલું હતું, બરાબર. ચી ન વિદ્યાવિહાર એમાં તેણે કામ કર્યું. અને અર્ધ્ય અને પનઘટ, અર્ધ્ય અને પનઘટ આ બે કાવ્ય સંગ્રહો છે. હું જે જે બોલું છું વિદ્યાર્થી મિત્રો, એ બધું તમારે નોટ ડાઉન કરવાનું છે, બરાબર છે. એ બધું જ તમારે લખવાનું છે. હું તમને જે મેં તમને મુક્તક વિશે વાત કરી એ મુક્તક લખો, દુહા વિશેની જે જે વાત તમને કરી એ તમે નોટ ડાઉન કરો, અને હજી હાઇકુ વિશે પણ વાત કરું છું એ પણ નોટ ડાઉન કરજો. પણ અત્યારે પહેલાં સોને આ સ્નેહ રશ્મિ વિશે હું તમને ટૂંકમાં પરિચય આપું છું, એ પણ તમે નોટ ડાઉન કરજો સી ડબલ્યુ બુકમાં. તો વિદ્યાવિહાર આચાર્ય તરીકે પોતે આચાર્ય રહ્યા હતા અને તેમણે કામ કર્યું હતું. બે કાવ્ય સંગ્રહ મેં તમને કહ્યા, અર્ધ્ય અને પનઘટ. ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકાર, આ જે છે ને એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે હાઇકુ, એનો સંગ્રહ બધે બધા એની અંદર હાઇકુ જ છે. તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એવો એક કાવ્ય સંગ્રહ છે. અને અહીંયા આપણને જે હાઇકુ આપ્યું છે એમાં પણ સોનેરી ચાંદ એમાંથી જ લેવામાં આવેલું છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એમાંથી જ એ હાઇકુ લેવામાં આવ્યું છે. અને કવિ ઝીણાભાઈ રતનજી દેસાઈ, જેનું ટૂંકમાં આપણે ઉપનામ કહીએ છીએ સ્નેહ રશ્મિ, એમણે એક કાવ્ય સંગ્રહ આ જે છે એ લખેલો છે. કાવ્ય સંગ્રહ નહીં, સોરી, હાઇકુ સંગ્રહ જે જાપાનીઝ પ્રકાર છે એમણે લખેલું છે. એમના લય મધુર ગીતો અને કોમળ ભાવસ્પર્શી હાઇકુની વિશેષ જાણીતા છે, ખૂબ જ જાણીતા છે. આ ઉપરાંત એને આટલી તો જુઓ, બે કાવ્ય સંગ્રહ પ્લસ એક હાઇકુનો સંગ્રહ, અને હજી ટૂંકી વાર્તા લખી, નવલકથા લખેલી છે, આત્મકથા પણ લખેલી છે. આટલો પરિચય એનો તમારે નોટ ડાઉન કરવાનો છે. હવે તો મારે તમને જે કહેવું છે વિદ્યાર્થી મિત્રો, એ હાઇકુ કેવું છે, પણ હું તમને જ્યારે હાઇકુ સમજાવીશ ને ત્યારે તમને હાઇકુનો પ્રકાર સમજાવીશ, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે જે સમજીએ એ શું સમજવું છે, દુહા. દુહો કયો છે? જુઓ, બે દુહા આપેલા છે. પહેલો દુહો સમજાવું છું. વિપત પડે ના વિલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. અહીંયા શું કહેવા પડ્યું છે કે વિપત પડે એટલે કે જ્યારે આપણા ઉપર આપત્તિ પડે, વિપત પડે મતલબ જ્યારે આપણને મુશ્કેલી આવે, જ્યારે આપણા ઉપર આપત્તિ પડે ત્યારે. ના વિલખીએ એટલે કે વિલખવું એટલે દુઃખી થવું, તો ન વિલખીએ એટલે દુઃખી ન થવું. જ્યારે આપણા ઉપર આપત્તિ પડે છે ને તો ત્યારે દુઃખી ન થવું જોઈએ. તો શું કરવાનું? દુઃખી નથી થવાનું. તો આગળ કીધું કે વલકે વિપત ન જાય. જો દુઃખી થશો ને તો કંઈ વિપત ચાલી નથી જવાની, જો દુઃખી થશો તો કંઈ દુઃખ ચાલ્યું નથી જવાનું. તો શું કરવાનું? એટલે એમ કીધું છે કે વિપતે ઉદ્યમ કીજીએ, વિપત પડે આપત્તિ પડે ને ત્યારે તમે ઉદ્યમ, ત્યારે તમે મહેનત કરો તો તમારી વિપત્તિ છે ને એ આપોઆપ દૂર થઈ જશે. કારણ કે ઉદ્યમ, મહેનત વિપત્તને ખાય, મહેનતથી આપત્તિ ચાલી જશે. ક્લિયર? આ છે દુહો. વિપત પડે ના વિલખીએ, વિપત પડે તો દુઃખી ન થઈએ, દુઃખી થશું તો એનાથી કાંઈ આપત્તિ જવાની નથી. વિપત પડે ને આપત્તિ પડે ને તો મહેનત કરો, કારણ કે મહેનત આપત્તિને ખાઈ જશે, મહેનત આપત્તિનો નાશ કરી નાખશે. ક્લિયર? ચાલો હવે બીજો દુહો જોઈએ. ગુણની ઉપર ગુણ કરે એ તો વેવારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. જુઓ અહીંયા ગુણની ઉપર
ઉપર ગુણ કરે મતલબ જે ગુણવાન વ્યક્તિ છે મતલબ આપણા ઉપર કોઈએ ઉપકાર કરેલા છે અને આપણે એના ઉપર ઉપકાર કરીએ તો આ બધું તો જે છે જેણે આપણા ઉપર ઉપકાર કર્યા અને આપણે એના ઉપર ઉપકાર કરીએ એ તો બધું શું કહેવાય વેવારા વેવારા એટલે એ તો બધો વ્યવહાર કહેવાય એને શું કહેવાય વ્યવહાર કહેવાય કરેલો પણ એને વ્યવહાર કહેવાય પણ અવગુણ ઉપર ગુણ કરે કે જેણે આપણે આપણા અપકાર કર્યા અપકાર ઉપકાર અને અપકાર આ બંને વિરોધી શબ્દ છે ઉપકાર એટલે આપણા ઉપર કંઈક ઉપકાર કરવા આપણા માટે કંઈક કરવું અને અપકાર એટલે આપણા માટે કંઈ ન કરવું અને ઉલટાને આપણા અવગુણો જ કહેવા એને કહેવાય અપકાર આ બંને વિરોધી શબ્દ છે ઉપકાર અને અપકાર એટલે અવગુણ ઉપર ગુણ કરે કે જે આપણા ઉપર અપકાર કરે છે જે આપણા ઉપર ઉપકાર નથી કરતા અને છતાંય એવી વ્યક્તિ ઉપર જો આપણે ઉપકાર કરીએ તો ખરી ખત્રિયાવડ તો એને સાચું ખત્રિયા એટલે ક્ષત્રિય એને ક્ષત્રિયનો વટ કહેવાય ક્ષત્રિયવટ કોને કહેવાય તો જે ઉપકાર કરે છે અને આપણે એના ઉપર ઉપકાર કરીએ એ તો ના પણ જે આપણા ઉપર અપકાર કરે છે અને છતાંય આપણે એના ઉપર ઉપકાર કરતા હોય ને તો એને કહેવાય ક્ષત્રિયનો વટ બરાબર છે તો ચાલો હવે ત્યાર પછીનું બીજું મુક્તક જોઈએ કેટલું નાનું પૂર્વીમાંથી લીધેલું છે ગીતાબહેન પરીખે એક પૂર્વી એક કાવ્ય સંગ્રહ લખેલો છે પૂર્વી અને ભીનાશ એવા બે કાવ્ય સંગ્રહ લખ્યા છે પણ એમાંનો પૂર્વી કાવ્ય સંગ્રહ છે એમાંથી આ મુક્તક લેવામાં આવેલું છે ચાલો જોઈએ સૂકા પર્ણો વન ગજવતા તમે વૃક્ષ ઉપર જ્યારે વૃક્ષ જોયા છે એની અંદર લીલા પર્ણ હોય તો એ જ્યારે હલતા હોય ને તો એનો અવાજ નથી આવતો હવે સૂકા થઈ ગયા એ પાંદડા પડી જાય જંગલમાં જાઓ પાંદડા પડેલા આપણે તેની ઉપર ચાલતા હોય ને તો એ પાંદડા ઉડાઉડ થતા હોય તો એનો અવાજ કેટલો બધો થાય ને સૂકા પર્ણ વન ગજવતા સૂકા પાંદડાઓ છે ને એ કેવા હોય આખું વન ગજવે અવાજથી અવાજ કર્યા કરે અને શાંત લીલા સદાય શાંત રહે કોણ લીલા સદાય એટલે હંમેશા લીલા પાંદડા હંમેશા શાંતિથી જ રહેતા હોય મતલબ અહીંયા કેવા શું માગે છે કેવા એમ માગે છે વિદ્યાર્થી મિત્રો કે જે વ્યક્તિની પાસે પૂરેપૂરું જ્ઞાન હોય જે વ્યક્તિ પાસે પૂરું જ્ઞાન છે ને એ ક્યારેય બોલ 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 કરી અને બધાને કીધા કરે એવું ન બને પણ જે અપૂર્ણ હોય ને એ હંમેશા બોલશે અપૂર્ણ હશે એ હંમેશા એમ બોલશે જ કે જુઓ મારી પાસે આટલું જ્ઞાન છે જુઓ મારી પાસે આટલું જ્ઞાન છે આને કહેવાય અપૂર્ણ કહેવાય ને કે અપૂર્ણ ઘડો છલકાય ઘણો કારણ કે અપૂર્ણ ઘડો છલકાય ઘણો એ જ કહેવત મુજબ આ આપણને ખબર પડે કે સૂકા પર્ણો હોય ને એ ખૂબ અવાજ કરે પણ લીલા પર્ણો ખૂબ શાંતિથી રહે જ્ઞાની માણસ હોય ને એ શાંત હોય પણ અજ્ઞાની હોય ને બોલ 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 ચાલુ જ હોય એટલે કે એને પોતાને જ્ઞાન છે ને એ બીજાને કીધા જ કરે કીધા જ કરે કીધા જ કરે આ વસ્તુનો અહીંયા ઉલ્લેખ થયેલો છે હવે ત્રીજો પ્રકાર હાઈકુ તમે હાઈકુની એક વખત તમે રચના જુઓ હું તમને બતાવું મારે તમને એના ઉપરથી હાઈકુનો પ્રકાર પણ સમજાવવો છે અને હાઈકુ કોને કહેવાય એ પણ કહેવું છે બરાબર હાઈકુ જે રચના છે ને તો કેવી રચના હાઈકુની હાઈકુ એક તો હું તમને કહું કે એક એના લક્ષણો હાઈકુના લક્ષણો શું તો જાપાનીઝ પ્રકાર છે જાપાનનું એક આપણે જે કહેવાય ને કે આપણા લોક સાહિત્ય છે ને એ બધા આપણા દેશના મતલબ કહી શકીએ જ્યારે હાઈકુ છે ને એ વિદેશી છે
કારણ કે જાપાનનું છે. એવી જ રીતે બીજું એક વિદેશી પ્રકાર છે, કયું ખબર છે? સોનેટ. સોનેટ એક કાવ્ય પ્રકાર છે જે તમારે પહેલું જ આવી ગયેલું. તો એ સોનેટ છે એ પણ કાવ્ય પ્રકાર કેવો છે? વિદેશી છે, બરાબર. જે ઇટાલીમાંથી આવેલું, મેં તમને આખી વાત કરેલી હતી, પણ આપણે અત્યારે હાઇકુની વાત કરીએ. હાઇકુ છે એ જાપાનમાંથી આવેલું છે. તો જાપાનીઝ પ્રકાર છે હાઇકુનો. અને હાઇકુ જે છે, પદ, નાટક, ખંડકાવ્ય, આ બધું કેવું છે? એ આપણા દેશનું છે, બરાબર. આ બધા પણ જે આ છે એ જાપાનમાં. તમને એક માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે હાઇકુ એ કયો પ્રકાર કહેવાય, તો તમારે એમાં લખવાનું રહેશે કે જાપાનીઝ પ્રકાર છે, જાપાનથી થયેલું છે. ઈસવીસનની 1960ની આસપાસ ઝીણાભાઈ દેસાઈ, આપણે જે હાઇકુના રચનાકારનું હમણાં નામ કીધું મેં તમને, એ ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ છે ને, એને ગુજરાતીમાં ઘણા બધા હાઇકુ લખેલા. એને આ જાપાનનો જે હાઇકુ પ્રકાર હતો ને એને ગમ્યો ને એટલે એણે પોતે આખો આ હાઇકુના પ્રકારનો આખી બુક બનાવી. અને આ જે બુક બનાવી ત્યાર પછી આપણા ગુજરાતીઓમાં હાઇકુ પ્રકાર વિસ્તાર પામ્યો છે, બરાબર. કારણ કે એને ઘણા બધા લખ્યા. હવે હાઇકુનો પ્રકાર જે છે, હાઇકુની રચના કેવી હોય એના વિશેની વાત કરું, તો હાઇકુની રચના એક તો 17 અક્ષરની હોય, 17 અક્ષરની. હવે એ 17 અક્ષરમાં પણ અલગતા કે પહેલી લીટી હોય ને તો એમાં 5 અક્ષર હોય, બીજી લીટી હોય એમાં 7 અક્ષર હોય, અને ત્રીજી લીટી હોય એમાં 5 અક્ષર હોય. 5, 7, 5 ત્રણ જ લીટીનું હોય એ ફિક્સ છે. 17 કુલ 17 અક્ષરનું હોય, કુલ 17 અક્ષરનું હોય. પહેલી લીટીમાં 5, બીજી લીટીમાં 7 અને ત્રીજી લીટીમાં પણ 5 અક્ષર આવેલા હોય. હવે તમારો હાઇકુ જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે જોઈએ, બરાબર. સુકેલી ડાળે પહેલું શું લખ્યું છે? તો સુકેલી ડાળે કેટલા વર્ણ થયા, કેટલા અક્ષર થયા? 1, 2, 3, 4, 5 તો 5 થયા. સુકેલી ડાળે, બરાબર. પોપટ બેઠો પાન, પોપટ બેઠો પાન, ચોગમ લીલા, બરાબર. અહીંયા શું થાય ખબર છે? હાઇકુ છે ને એ શું છે? હાઇકુ પોતે જ બોલતું હોય, હાઇકુ પોતે જ બોલતું હોય એવી રીતની રચના હોય. જુઓ, 1, 2, 3, 4, 5 આ 5 થઈ ગયા, 1, 2, 3, 4, 5, 6 ને 7 7 થઈ ગયા, 1, 2, 3, 4, 5 5 થઈ ગયા, 5, 7, 5 આવી કાવ્ય રચના હોય. તો સુકેલી ડાળે, સુકેલી ડાળ હતી, ડાળ છે વૃક્ષ ઉપરની ડાળ, સુકેલી છે, પોપટ બેઠો આવીને પોપટ બેઠો, પાન ચોગમ લીલા, ચોગમ એટલે ચારે બાજુ લીલા લીલા પાન થઈ ગયા, મતલબ પોપટ કેવા કલરનો હોય? લીલા કલરનો હોય. જ્યારે એ બેઠો તો કેવું થઈ ગયું? બધું લીલું લીલું થઈ ગયું, બરાબર. સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા, કે જ્યારે કંઈ જ ખબર ન હતી અને એમાંથી એક જ્ઞાન આપણી પાસે આવ્યું ને તો આપણી પાસે બધું જ જ્ઞાન આવી ગયું. આવો અર્થ છે, બરાબર. કે આપણે આપણા જીવનમાં અંધકાર જેવું હતું, કંઈ જ જ્ઞાન નહોતું આપણને, અને એમાંથી કોઈએ એક પ્રકાશનું કિરણ આપણને આપ્યું, મતલબ કંઈક એક જ્ઞાન આપણને આપી દીધું હોય ને, એટલે આપણને આપણા જીવનમાં ઘણું બધું જ્ઞાન આવ્યું હોય એવું ફિલિંગ્સ આવે, તો એને કહેવાય ચોગમ લીલા. પાન ચોગમ લીલા, બધી જગ્યાએ લીલું લીલું દેખાણું. આ એક છે. હજી બીજું છે, ફરતી પીછી અંધકાર દી દીપ નહીં રંગાય. હવે એને પણ અક્ષર તરીકે ગણો તો 5, 7, 5 જ થાય છે. ફરતી પીછી, પીછી ફરી કેવી? અંધકારની. અંધકાર બધી જગ્યાએ, અંધકાર છે જ્યારે અંધકાર છે ને ત્યારે બધી જગ્યાએ અંધકાર છે, પણ દીપ નહીં રંગાય. દીવો છે ને એ અંધકારથી ક્યારેય ન રંગાય, કારણ એ દીવો તો દીવો છે, એને અંધકાર આવે,
એને ક્યારેય અંધકાર ન આવે. એટલે અહીંયા કેવા શું માગે છે કે બધી જગ્યાએ નિરાશાના વાદળો હોય પણ એક આશાનું કિરણ હોય ને તો એને ક્યારેય નિરાશા નડતી જ નથી. આ થયું આપણું 18મું ચેપ્ટર, જેમાં 3 હાઈકુ છે, 1 મુક્તક છે અને 2 દુહા છે. બરાબર? તો ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.